છો અંગ્રેજી, હવે આપણે ગયા વખતે એક્ટિવિટી 5 આ શબ્દોને જોડવાના આ એક્ટિવિટી કરી. હવે આજે આપણે શીખવાની છે એક્ટિવિટી 6. જો અહીંયા શું આપેલું છે, જૂથમાં કામ કરો, તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગતો ભરો. હવે જો તમારે અહીંયા 5 છે, તમે તમારા 5 મિત્રોના નામ પણ લખી શકો છો, મારી જેમ 3 મિત્રના નામ પણ લખી શકો છો. તમારે તમારું મિત્રનું નામ લખવાનું છે. જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, માધવ શું કહે છે, વેર વર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે, તું કાલે સવારે 7 વાગે ક્યાં હતો? તો પલ્લવ શું કહે છે, આઈ વોઝ ઇન ધ ડેરી, હું ડેરીમાં હતો. હવે અહીં જાઓ, સૌથી પહેલું નામ પલ્લવનું છે, 7 વાગે ક્યાં હતો? તો આપણે અહીંયા લખી દીધું ડેરી. 9 વાગે ક્યાં હતો? સ્કૂલમાં. તમે આની જગ્યાએ તમારી મરજીથી કોઈ પણ જગ્યા લખી શકો છો. બપોરે 3:30 વાગે ક્યાં હતો? ઓન ધ પ્લેગ્રાઉન્ડ, એટલે રમતના મેદાન પર. સાંજે 5 વાગે, જો પીએમ એટલે સાંજ, એએમ એટલે સવાર. સાંજે 5 વાગે ક્યાં હતો? ઘરે. અને 7 વાગે ગાર્ડનમાં. જો મેં બીજું નામ લખ્યું છે રોહિત અને કિંજલ, તમે આના સિવાય તમારા કોઈ પણ 4 મિત્રના નામ લખી અને આ બધી વિગત ભરવાની છે. તમે તમારી મુજબ તે લખી શકો છો, બરાબર. જો રોહિતમાં શું લખ્યું છે કે 7 વાગે ક્યાં હતો? સ્કૂલમાં. 9 વાગે લાઇબ્રેરીમાં. 3:30 વાગે પોસ્ટ ઓફિસ. 5 વાગે બસમાં. અને 7 વાગે એના ફ્રેન્ડના ઘરે. એવી રીતે આ જે ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે તમારે 1, 2, 3, 4 અને 5 વચ્ચે મિત્રોના લખી અને આ કોઠો તમારી નોટમાં લખવાનો છે. હવે જો આપણે આગળની એક્ટિવિટી જોઈએ. આ શેનું ચિત્ર જોવાય છે તમારે? તમારા વર્ગખંડ જેવું છે ને, ક્લાસરૂમ જેવું. પણ એનામાં તો કેટલા 4 જ છોકરા છે. અને અહીંયા જો આ ક્લાસમાં કેટલા બધા છોકરાઓ છે. તમારે એવું બને છે કોઈ દિવસ સ્કૂલમાં જાઓ ને ખાલી 2 કે 3 જ છોકરા આવ્યા હોય ને કોઈ ના આવ્યા હોય? એવું ક્યારે બને? ચોમાસામાં એવું બને ને, બહુ બધો વરસાદ પડે, તમારા ઘર આગળ પાણી ભરાઈ જાય, બહુ ઠંડી હોય, તો તમે લોકો સ્કૂલ નથી જતા, બરાબર ને? એવી જ રીતે આ ક્લાસમાં પણ આ દિવસે બહુ બધો વરસાદ પડે છે અને 4 જ છોકરા સ્કૂલમાં આવ્યા, બાકીના છોકરા ઘરે આવ્યા, ઘરે જ રહ્યા, સ્કૂલમાં આવ્યા નહીં. એટલે આજે આપણે આ એક પાઠ શીખવાનો છે. જો પાઠનું નામ છે ઇટ વોઝ અ કોલ્ડ ડે. કોલ્ડ એટલે શું? ઠંડુ. ખૂબ ઠંડો દિવસ હતો. શા માટે ઠંડો હતો? શાળામાં બાળકો કેમ આટલા જ આવ્યા? એટલે એક સરસ મજાનો પાઠ છે. હવે જોજો, આપણે પહેલાં તો વાંચીએ. જુઓ, લાસ્ટ યર ધેર વોઝ 1 રિયલી રિયલી બેડ ડે. લાસ્ટ યર એટલે ગયું વરસ. રિયલી રિયલી બેડ ડે, બેડ એટલે ખરાબ, ડે એટલે દિવસ, એ તો તમને ખબર જ છે. એટલે ગયા વર્ષે, જો આ વોઝ મેં તમને આગળની વિડીયોમાં શીખવાડ્યું, વોઝ ક્યારે વપરાય? જ્યારે ભૂતકાળ હોય ત્યારે. વર્તમાનકાળ હોય તો ઇઝ આવે, ભવિષ્યકાળ હોય તો વિલ આવે, પણ અહીંયા છે વોઝ એટલે ભૂતકાળ. એટલે આનું ગુજરાતી શું થશે? ગયા વર્ષે એક ખરેખર ખૂબ ખરાબ દિવસ હતો. વોઝ એટલે હતો. ઇટ વોઝ મંડે. મંડે એટલે સોમવાર. કયો વાર હતો? સોમવાર. યુઝવલી શું બોલાય આને? યુઝવલી. યુઝવલી એટલે સામાન્ય રીતે. ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ક્લાસ એટલે તમારો વર્ગખંડ. સામાન્ય રીતે ક્લાસમાં કેટલા છોકરા હોય? 25. બટ ધેટ ડે એટલે તે દિવસે, ધેર વર ઓનલી 5 સ્ટુડન્ટ્સ. પરંતુ એ દિવસે કેટલા છોકરાઓ હતા? 5 જ છોકરાઓ. રોજ કેટલા હોય? 25. અને એ દિવસે કેટલા છોકરાઓ હતા? ફક્ત 5. ઇટ વોઝ રિયલી કોલ્ડ. રિયલી એટલે ખૂબ ઠંડુ. તે ખરેખર ખૂબ ઠંડુ હતું. ઇટ વોઝ રેનિંગ અ લોટ. રેનિંગ એટલે શું? વરસાદ પડવો. ને લોટ એટલે પુષ્કળ. એટલી બધી ઠંડી હતી અને ઇટ વોઝ રેનિંગ, વરસાદ પડી રહ્યો હતો. લોટ એટલે પુષ્કળ, પુષ્કળ વરસાદ પડી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહાર બાજુ. ડાર્ક એટલે અંધારું, ગ્રે એટલે એકદમ રાખોડી કલર જેવું વાતાવરણ બહાર થઈ ગયું, એકદમ ખૂબ અંધારું. ધેર વોઝ નો સનશાઇન. સનશાઇન એટલે સૂર્યપ્રકાશ. કોઈ પણ સૂર્યપ્રકાશ હતો નહીં. આઈ થિંક. થિંક એટલે વિચારવું. જો આ બધા જે શબ્દો છે, થિંક, સનશાઇન, રિયલી, રેનિંગ,
डार्क आउटसाइड એ બધાનું ગુજરાતી તમારે આવડવું જોઈએ. હું આ પાઠ પતે એટલે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખીશ એ તમારે તમારી નોટમાં લખવાના અને સરસ અક્ષરે લખી અને પછી એને મોઢે કરવાના. હવે જો થિંક એટલે વિચારવું. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ, વેરન્ટ એટલે વેર નોટ એટ સ્કૂલ. મને મેં વિચાર્યું કે છોકરાઓ સ્કૂલમાં ન હતા. જો સ્ટુડન્ટ્સ એટલે બહુ વચન એટલે વેર લાગે, એક વચન હોય તો વોઝ લાગે, પણ જ્યારે બહુ વચન હોય તેની જોડે શું લાગે? વેર. ને વેરન્ટ એટલે વેર નોટ. મેં વિચાર્યું કે વિદ્યાર્થીઓ નહોતા ક્યાં? એટ ધ સ્કૂલ. બીકોઝ, બીકોઝ એટલે કારણ કે. ધે વર સિક, સિક એટલે બીમાર પડવું. મેં એવું વિચાર્યું કે છોકરાઓ બીમાર છે એટલે સ્કૂલમાં આવ્યા નથી. ધે વર એટ હોમ, તેઓ ક્યાં હતા? ઘરે. મે બી, મે બી એટલે કદાચ. ધે વર ઇન બેડ, કદાચ તેઓ બેડ એટલે પલંગમાં સૂતા હશે. હવે જો આગળ શું કહે છે? મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. આ રહ્યા જોવાય છે, આ છે મિસ્ટર જોશી, એ એમના ક્લાસ ટીચર છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. ઓલવેઝ એટલે હંમેશા, તે હંમેશા શાળામાં હોય. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે, મંગળવારે તો ઘરે હોય જ નહીં. નેવર એટલે ક્યારેય નહીં, તેઓ મંગળવારે ક્યારેય ઘરે ન રહે. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. લાસ્ટ એટલે ગયું, ગયા મંગળવારે પણ કંઈક અલગ નહોતું. ડિફરન્ટ એટલે અલગ. હી વોઝ નોટ એટ હોમ, તે ઘરે હતા નહીં. તે ક્યાં હતા? આ રહ્યા અહીંયા, આ શું છે? ક્લાસરૂમ. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ, તે ક્લાસમાં હતા. એન્ડ ઇટ વોઝ કોલ્ડ, અને ખૂબ ઠંડો દિવસ હતો. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ. વાર્મ એટલે જો આ છોકરાઓએ કેવી ટોપી પહેરી છે, આ સ્વેટર પહેર્યું છે, એમને કશું પહેર્યું નથી. એટલે શું કહે છે? હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ, તે ગરમ કપડામાં હતા નહીં. ઇનફેક્ટ એટલે ખરેખર. ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ. જો મેં તમને આગળ કીધું ફીલ, ફીલ એટલે અનુભવવું, પણ જ્યારે ભૂતકાળ આવે તો ફીલનું શું થઈ જાય? ફેલ્ટ. એટલે શું લખે છે? ઓલ ધ સ્ટુડન્ટ્સ, બધા જ વિદ્યાર્થીઓ ફેલ્ટ કોલ્ડ એટલે ઠંડી અનુભવતા હતા. ઇટ વોઝ ફ્રીઝિંગ, ફ્રીઝિંગ એટલે થરથરવું, ખૂબ ઠંડી લાગવી, બધા કાપી રહ્યા હતા. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર, એમની સ્કૂલ કેવી થઈ ગઈ હતી? ફ્રીજ જેવી. તમારા ઘરમાં ફ્રીજમાં કેવું ઠંડુ હોય એટલે આખી સ્કૂલ ફ્રીજ જેવી થઈ ગઈ. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર, એટલે ફ્રીજમાં પણ સૌથી ઠંડો ભાગ કયો? ફ્રીઝર. એટલે આખી સ્કૂલ ફ્રીઝ અને આ ક્લાસ ફ્રીઝર જેવો થઈ ગયો. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ, અને બિચારા મિસ્ટર જોશી કેવા બની ગયા? બરફ જેવા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, કોલ્ડ, કોલ્ડ. આટલો નાનો ક્લાસમાં ઠંડી, 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 ખૂબ જ ઠંડી. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, ખૂબ વરસાદ પડી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. જો લીવ એટલે છોડવું, પણ જ્યારે ભૂતકાળ હોય તો લીવનું શું થઈ જાય? લેફ્ટ. એટલે શું છે? આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, મેં સ્કૂલ વહેલી છોડી દીધી, એટલે હું સ્કૂલેથી વહેલો ઘરે આવી ગયો. હવે જો વરસાદ બંધ થઈ ગયો, બીજો દિવસ શરૂ થઈ ગયો. જો ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ, એટલે સવારનો વરસાદ પડતો તો ક્યારે બંધ થયો? રાત્રે. નેક્સ્ટ ડે એટલે બીજે દિવસે. ધ સન વોઝ શાઇનિંગ, શાઇનિંગ એટલે, શાઇનિંગ એટલે ચમકવું, એટલે સૂર્ય ચમકવા લાગ્યો. એટલે ટૂંકમાં બીજે દિવસે સૂર્ય ઉગ્યો. સો એવરીથિંગ વોઝ ઓકે, બધું બરાબર થઈ ગયું. There were 25 students, not only 5. જો મંગળવારે કેટલા હતા? 5. એટલે શું કહે છે કે 5 નહોતા પણ 25 છોકરાઓ હતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી? પણ ક્લાસમાં તમારે મિસ્ટર જોશી જોવાય છે? નથી જોવાતા. ક્યાં ગયા? હી વોઝ નોટ ધેર, તે ક્લાસમાં નથી. હી વોઝ એટ હોમ સિક ઇન ધ બેડ, તે ક્યાં છે? ઘરે. સિક એટલે બીમાર, બીમાર થઈ ગયા અને પથારીમાં છે. એ દિવસે એમને ગરમ કપડાં ન પહેર્યા એટલે ટીચર બીમાર થઈ ગયા અને ઘરે રહી ગયા. આ છે તમારી એક્ટિવિટી 8, આ પાઠ. હવે જો આ પાઠને આધારે નીચે ખાલી જગ્યા આપેલી છે. આ ખાલી જગ્યાએ તમારે તમારી નોટમાં લખવાની છે. ધ વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેની, વાતાવરણ કેવું હતું? ઠંડુ. એટલે શું આવશે અહીંયા? કોલ્ડ. ઇટ વોઝ ડાર્ક એન્ડ ડેશ, ડાર્ક એટલે અંધારું, અને કેવું હતું? ગ્રે આઉટસાઇડ. એટલે આ બધી ખાલી જગ્યાના જવાબ તમારે તમારા પાઠમાંથી શોધીને જ લખવાના છે. જુઓ આગળ. ધેર વોઝ નો ખાલી જગ્યા, સનસાઇન, સૂર્યપ્રકાશ હતો નહીં.
लॉट्स ऑफ स्टूडेंट डैश सीक एट होम. सीक एटले बीमार. घणा बधा विद्यार्थीओ वर बीमार हता. मिस्टर जोशी वॉज एट होम. घरे हता. सीक इन बेड. पथारीमां बीमार पड़ा था. ध खाली जगह वॉज लाइक अ फ्रीजर. फ्रीजर शू हतु? क्लास. ने स्कूल कोणा जेवी हती? ध स्कूल वॉज लाइक रेफ्रिजरेटर. એટલે અહીંયા શું આવશે? રેફ્રિજરેટર. ધ ડેશ સ્ટોપ્ડ એટ નાઇટ. શું રાત્રે રોકાઈ ગયું? તો વરસાદ. મિસ્ટર જોશી વોઝ ડેશ નેક્સ્ટ ડે. બીજે દિવસે મિસ્ટર જોશી ક્યાં હતા? ઘરે. સ્કૂલમાં હતા નહીં. એટલે આ થઈ તમારી ખાલી જગ્યા. અને એના પછી છે ખરા ખોટા. જો પહેલું છે, ધેર વેર ફાઇવ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે. સોમવારે ખાલી પાંચ વિદ્યાર્થીઓ હતા. તો શું આવશે? ખરું. ઇટ વોઝ વોર્મ ઓન મંડે. સોમવારે વોર્મ એટલે હુફાળું, ગરમ વાતાવરણ હતું. પણ ખોટું, કારણ કે સોમવારે તો બહુ જ ઠંડી હતી. એટલે શું આવશે? ખોટું. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. મંગળવારે મિસ્ટર જોશી પ્રેઝન્ટ એટલે હાજર, સ્કૂલમાં હાજર હતા. તો શું આવે? ખરું. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડે એટલે બીજે દિવસે. બીજે દિવસે પણ મિસ્ટર જોશી સ્કૂલમાં હતા. હતા ના એટલે ખોટું, કારણ કે એ તો બીમાર થઈ ગયા, ઘરે હતા. પાંચ, મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. બીજે દિવસે પણ બધાને ઠંડી લાગી. તો શું આવે? ખોટું, કારણ કે બીજે દિવસે તો બધું બરાબર હતું અને સૂર્યપ્રકાશ પણ હતો. એટલે અહીંયા શું હશે? ખોટું. એટલે તમે તમારી નોટમાં એક્ટિવિટી 8, ખાલી જગ્યા અને ખરા ખોટા તમારે તમારી નોટમાં લખવાનું છે. અને આ જે પાઠ છે એ સેમ ટુ સેમ અંગ્રેજીમાં જ આ રીતે તમારી નોટમાં લખવાનું છે. અહીંયાથી શરૂ કરવાનું અને અહીંયા સુધી સેમ આટલું તમારે તમારી નોટમાં લખવાનું છે. હું તમને ફોટો પાડીને મોકલીશ, એ તમારે તમારી નોટમાં લખવાનું છે.